આકૃતિમાં આપેલી માહિતીને આધારે આ વિડિયો દ્વારા હું એ સાબિત કરવા માંગુ છું કે લાઇન સેગમેન્ટ એસી લાઇન સેગમેન્ટ એસી એ લાઇન સેગમેન્ટ બીડીને લાઇન સેગમેન્ટ બીડીને લંબ એટલે પરપેન્ડિક્યુલર છે. આ સાઈડ એ આ સાઈડ ને સમાન થાય છે અને આ સાઈડ એ આ સાઈડ ને સમાન થાય છે. હું તમને ચાવી આપું છું કે આ માટે આપણે એક થી વધારે એકરૂપતાની પૂર્વધારણા એટલે કનગ્રુઅન્સ પોસ્ચ્યુલેટ્સ નો ઉપયોગ કરવા જઈ રહ્યા છીએ. આપણે તેને પોસ્ચ્યુલેટ્સ કહીશું. આપણી પાસે બાજુ 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 એટલે સાઈડ 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 પોસ્ચ્યુલેટ્સ છે. જો ત્રણેય સાઈડ્સ કનગ્રુઅન્ટ હોય તો આ બંને ટ્રાયેંગલ કનગ્રુઅન્ટ થાય. આપણી પાસે બાજુ ખૂણો બાજુ એટલે સાઈડ એંગલ સાઈડ છે, બે સાઈડ અને તેની વચ્ચેનો એંગલ. જો તે કનગ્રુઅન્ટ હોય તો આ બંને ટ્રાયેંગલ કનગ્રુઅન્ટ થાય. પછી આપણી પાસે ખૂણો બાજુ ખૂણો એટલે એંગલ સાઈડ એંગલ છે, બે એંગલ વચ્ચેની સાઈડ. અને પછી આપણી પાસે ખૂણો ખૂણો બાજુ એટલે એંગલ એંગલ સાઈડ છે, બે એંગલ અને સાઈડ. આ બધી જ બાબતોને આપણે સ્થાપિત કરી ચૂક્યા છીએ. આ આપણી પોસ્ચ્યુલેટ્સ છે. આપણે એ ધારવા જઈ રહ્યા છીએ કે તેઓ આપણને કનગ્રુઅન્સી વિશે સૂચવે છે અને હું તેને બે કોલમમાં સાબિત કરવા જઈ રહી છું. હું વિચારું છું કે મારે તમને એ જણાવવું જોઈએ, આ એક મૂળભૂત ખ્યાલ છે, કે તમે વિધાન આપો છો પરંતુ તમારે તમારા વિધાનનું કારણ પણ આપવું જોઈએ, જે આપણે કોઈ પણ સાબિતી દ્વારા આપી શકીએ છીએ. તો હું તેને આ પ્રમાણે કરવા જઈ રહી છું. મારી પાસે બે કોલમ છે, આ બાજુ વિધાન છે, વિધાન, અને આ બાજુ હું તેનું કારણ આપું છું, કારણ. હવે હું એ સાબિત કરી શકું છું કે ટ્રાયેંગલ CDA એ ટ્રાયેંગલ CBA ને સાઈડ 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 ને આધારે કનગ્રુઅન્ટ છે. આ એક સારી બાબત છે. અને જો એકવાર આપણે પાયાની કનગ્રુઅન્સી લઈએ પછી આપણે એંગલ્સ ને પણ સરખા સાબિત કરી શકીએ. અને એ કરવાનું કારણ એ છે કે અહીં આ સાઈડ એ આ સાઈડ ને સરખી છે, આ સાઈડ એ આ સાઈડ ને સમાન છે, અને પછી આ બંનેમાં આ સાઈડ સમાન છે. પરંતુ આ વખતે હું તેને મૌખિક રીતે કરવા માંગતી નથી. હું તેને સારી રીતે પહેલેથી જ આ બે કોલમમાં લખવા ઈચ્છું છું. તો અહીં CD અને CB ની લંબાઈ સમાન છે તે આપેલું જ છે, એટલે CD બરાબર CB, જે આપણને આકૃતિમાં આપેલું જ છે. પછી આકૃતિમાં બતાવ્યા પ્રમાણે લાઇન સેગમેન્ટ DA ની લંબાઈ અને લાઇન સેગમેન્ટ BA ની લંબાઈ સમાન છે, એટલે કે DA બરાબર BA, અને તે પણ આપણને આપેલું જ છે. અને આપણે જાણીએ છીએ કે CA બરાબર CA, દેખીતી રીતે તે બંને ટ્રાયેંગલમાં છે, CA બરાબર CA, જે પણ આપણને આપેલું જ છે. આકૃતિમાં જોઈને આપણે તે કહી શકીએ છીએ. અને તે આપણે જાણીએ છીએ કે આ બંને ટ્રાયેંગલમાં આ સાઈડ એક જ છે. તો આપણી પાસે બે ટ્રાયેંગલ છે, તેની કરસ્પોન્ડિંગ સાઈડ ના માપ સમાન છે, એટલે આપણે કહી શકીએ કે તેઓ કનગ્રુઅન્ટ છે. તેથી આપણે કહી શકીએ કે ટ્રાયેંગલ CDA એ ટ્રાયેંગલ CBA ને કનગ્રુઅન્ટ થશે. અને આપણે જાણીએ છીએ કે આપણે સાઈડ 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 પોસ્ચ્યુલેટ્સ ને આધારે આ બધા જ વિધાનો આપ્યા છે. આપણે અહીં તેને નંબર આપી દઈએ 1, 2, 3, 4. અને આપણે જાણીએ છીએ કે આ પોસ્ચ્યુલેટ્સ ને આધારે આપણે 1, 2 અને 3 વિધાનને આધારે આપણે કહી શકીએ કે આ બંને ટ્રાયેંગલ કનગ્રુઅન્ટ છે. અને જો આ બંને કનગ્રુઅન્ટ હોય તો આપણે જાણીએ છીએ કે તેના બધા જ કરસ્પોન્ડિંગ એંગલ્સ સમાન થશે. ઉદાહરણ તરીકે અહીં આ એંગલ એ અહીં આ એંગલને સમાન થશે. તો આપણે એ બાબત અહીં દર્શાવીએ અને આપણે તેને નંબર 5 કહીએ. આપણે જાણીએ છીએ કે એંગલ DCE એ એંગલ BCE ને સમાન થાય છે. અને આપણે તે 4th વિધાન પરથી કહી શકીએ. અને આપણે તેને ટ્રાયેંગલની કનગ્રુઅન્સી પરથી લખી શકીએ. આ બાબત સીધી જ સૂચિત કરે છે, કારણ કે તે બંને આ મોટા ટ્રાયેંગલનો જ ભાગ છે, તે કરસ્પોન્ડિંગ એંગલ્સ છે અને તેથી તેમના માપ પણ સમાન થશે. હવે આપણે
આ કાઇટ જેવી આકૃતિના ઉપરના બે નાના ટ્રાયેંગલ ડાબી બાજુ અને જમણી બાજુ આવેલા ટ્રાયેંગલ માટે કંઈક રસપ્રદ વિચારી શકીએ, કારણ કે આપણી પાસે બે કરસ્પોન્ડિંગ સાઇડ્સ કનગ્રુઅન્ટ છે અને તેની એક સાઇડ સામાન્ય છે અને બે કરસ્પોન્ડિંગ એંગલ્સ પણ કનગ્રુઅન્ટ છે. તો આપણે તેને સાબિત કરીએ કે તેની આ બાજુ સામાન્ય છે. હું તેને નંબર 6 કહીશ. આપણી પાસે લાઇન સેગમેન્ટ સી ની લંબાઈ છે અને તે પોતાની સાથે જ સમાન છે અને તે દેખીતી રીતે આકૃતિમાં આપેલું છે. આકૃતિમાં આપેલું છે. આપણે હવે આ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે તે એક જ લાઇન છે. આપણે હવે આ માહિતીનો ઉપયોગ કરીશું. આપણી પાસે ત્રણ સાઇડ નથી. આપણે એ સાબિત નથી કર્યું કે આ સાઇડ અને આ સાઇડ સમાન છે. ડીઈ બરાબર ઈબી. આપણી પાસે સાઇડ છે, એક એંગલ અને આ સાઇડ અને આ સાઇડ, એટલે કે આપણે તેને સાઇડ એંગલ સાઇડના પોસ્ટ્યુલેટ્સ પ્રમાણે જોઈ શકીએ. એટલે આપણે લખી શકીએ કે ટ્રાયેંગલ ડીસીઈ, ટ્રાયેંગલ ડીસીઈ એ ટ્રાયેંગલ બીસીઈ ને કનગ્રુઅન્ટ થશે અને આપણે તે સાઇડ એંગલ સાઇડ પ્રમાણે લખી શકીએ. જ્યારે હું ટ્રાયેંગલને નામ આપું છું ત્યારે એ વાતનું ધ્યાન રાખું છું કે અનુરૂપ બિંદુઓ પ્રમાણે હું તેને લખું. આપણે ડી થી શરૂ કર્યું, પછી સી અને પછી ઈ, તો તેને કરસ્પોન્ડિંગ એંગલ અથવા તો બિંદુ અથવા તો શિરોબિંદુ આ ટ્રાયેંગલ માટે બી અને અહીં સી વચ્ચે છે, જે આ બંને ત્રિકોણમાં અનુરૂપ શિરોબિંદુ છે. તો હું તેને અહીં વચ્ચે મૂકીશ અને પછી ઈ. તો આ પ્રમાણે આપણે સ્પષ્ટ કરી રહ્યા છીએ કે કોણ કોને અનુરૂપ છે. આપણે જાણીએ છીએ કે સાઇડ એંગલ સાઇડ માટે તે સાચું છે. આપણે વિધાન એક પરથી આ બંને સાઇડ કનગ્રુઅન્ટ છે તે સાબિત કર્યું અને પછી આપણે વિધાન 5 પરથી આ બંને એંગલ કનગ્રુઅન્ટ છે તે સાબિત કર્યું અને પછી આ 6 પરથી આ સાઇડ આવે છે તે પણ સાબિત કર્યું. એટલે વિધાન 6 એ જ પ્રમાણે મળે છે અને આપણે એ જાણીએ છીએ કે આ બંને ટ્રાયેંગલ કનગ્રુઅન્ટ હોય તો તેના બધા જ કરસ્પોન્ડિંગ એંગલ્સ પણ કનગ્રુઅન્ટ થશે. આપણે જાણીએ છીએ કે અહીં આ એંગલ એ અહીં આ એંગલ સાથે કનગ્રુઅન્ટ છે. તો હવે આપણે તેને એ પ્રમાણે લખીએ. હું તેને નંબર 8 કહીશ. એંગલ ડીઈસી એ એંગલ બીઈસી ને સમાન છે અને આપણે આ વિધાન નંબર 7 પરથી આપ્યું અને ફરીથી તેઓ કનગ્રુઅન્ટ છે અને આપણે નંબર 9 આપીએ અને આપણે એંગલ ડીઈસી નું માપ જાણીએ છીએ. તો આપણે તેને એ પ્રમાણે લખીએ. એંગલ ડીઈસી અને એંગલ બીઈસી એ એકબીજાના પૂરક એટલે કે સપ્લિમેન્ટ્સ છે. સપ્લિમેન્ટનો અર્થ એ થાય કે આ બંને એંગલના માપનો સરવાળો 180 ડિગ્રી થશે અને આપણે તે જાણીએ છીએ કારણ કે તે રૈખિક જોડના ખૂણા છે. હવે આપણે બીજું પગલું એ પણ જાણીએ છીએ કે આ બંને એંગલ એકબીજાને સમાન છે અને આપણે એ પણ જાણીએ છીએ કે તેઓ એકબીજાના સપ્લિમેન્ટ છે. તો આપણે એ ધારણા બાંધી શકીએ કે તેમનું માપ 90 ડિગ્રી હોવું જોઈએ. એટલે નંબર 10 એંગલ ડીઈસી અને એંગલ બીઈસી એ સપ્લિમેન્ટ છે, એટલે કે તેમનો સરવાળો 180 ડિગ્રી જેટલો થશે અને આપણે તે નંબર 9 પરથી મેળવ્યું. હવે આપણે નંબર 11 આપીએ. એંગલ ડીઈસી અને એંગલ બીઈસી નો સરવાળો 180 ડિગ્રી થશે અને આપણે તેને સ્ટેટમેન્ટ 9 અને 8 નંબર પરથી મેળવ્યું. હવે આપણે નંબર 12 લઈએ અને એંગલ ડીઈસી બરાબર 90 ડિગ્રી થાય અને આપણે જાણીએ છીએ કે તે બરાબર એંગલ બીઈસી થશે અને આ ફરીથી આપણે 11 અને 8 પરથી મેળવ્યું. અને જો આ બંને બરાબર
90 ડિગ્રી હોય તો આપણે જે સાબિત કરવા માંગીએ છીએ તેને હું નંબર 13 આપીશ. એટલે કે જો આ બંને 90 ડિગ્રી હોય તો લાઇન સેગમેન્ટ એસી એ લાઇન સેગમેન્ટ બીડી ને પરપેન્ડિક્યુલર છે, જે આપણે સાબિત કરવા માંગીએ છીએ. લાઇન સેગમેન્ટ એસી એ લાઇન સેગમેન્ટ બીડી ને પરપેન્ડિક્યુલર છે અને આપણે આ વિધાન સીધું જ નંબર 12 પરથી લખી નાખ્યું. તો આપણે આપણી સાબિતી માટે બે કોલમ બનાવી અને આપણે સાબિત કર્યું કે અહીં આ લાઇન સેગમેન્ટ જે છે તે આ લાઇન સેગમેન્ટને પરપેન્ડિક્યુલર છે અને તે માટે આપણે સાઇડ 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 અને સાઇડ એંગલ સાઇડ પોસ્ટ્યુલેટ્સનો ઉપયોગ